નમસ્કાર દોસ્તો, વેકેશન પડી ગયું છે, ઉનાળાની સીઝન છે, જેથી આ વિડીયોમાં હું તમને લઈ જઈશ ગુજરાતના સૌથી જાણીતા પર્યટન સ્થળ એવા અમદાવાદના કાંકરિયાની મુલાકાતે. આપણી આ સફર ખૂબ જ રોમાંચક અને મજેદાર રહેવાની છે, કારણ કે હું તમને અટલ એક્સપ્રેસ એટલે કે કાંકરિયામાં ચાલતી ટોય ટ્રેનમાં બેસાડીને આખું કાંકરિયા તળાવ દેખાડીશ અને જણાવીશ કે કાંકરિયામાં જોવાલાયક કઈ કઈ જગ્યાઓ છે અને કેટલી ટિકિટ છે. તો આ વિડીયોને પૂરો જુઓ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. તો હવે આપણી સફર શરૂ થાય છે અને આપણે હવે પહોંચી ગયા છીએ અમદાવાદના કાંકરિયા તળાવના ગેટની પાસે. કાંકરિયા તળાવમાં જવા માટે 13 રૂપિયાની એન્ટ્રી ટિકિટ લીધા બાદ હવે આપણે આવી ગયા છીએ કાંકરિયા તળાવની અંદર અને હવે આપણે જોઈશું કે કેવું લાગે છે કાંકરિયા તળાવ. તો મિત્રો, જરા ધ્યાનથી જોઈ લો, કારણ કે આ જ છે અમદાવાદનું ખૂબ જ જાણીતું પર્યટન સ્થળ કાંકરિયા તળાવ. અમદાવાદના લોકોની સૌથી માનીતી જગ્યા છે આ કાંકરિયા તળાવ. પેઢીઓ બદલાઈ ગઈ, વર્ષો વીતી ગયા, અમદાવાદ ખૂબ જ આગળ વધી ગયું, પણ કાંકરિયા તળાવની લોકપ્રિયતા એવી જ છે જેવી આજથી 200 કે 300 વર્ષ પહેલા હતી. તમે પણ જોઈ લો. ટોય ટ્રેનમાં બેસીને આખું કાંકરિયા જોતા પહેલા આપણે લેવી પડશે 30 રૂપિયાની ટોય ટ્રેનની ટિકિટ. આપણે લઈ લીધી છે આ 30 રૂપિયાવાળી અટલ એક્સપ્રેસની ટિકિટ. તમે પણ ટિકિટ જોઈ લો. ભલે તમને ટોય ટ્રેનની આ ટિકિટની ફી થોડી વધુ લાગે, પરંતુ એક વખત જો તમે આ ટોય ટ્રેનમાં બેસશો તો તમારા 30 રૂપિયા વસૂલ થઈ જશે, તેની 100% ગેરંટી. એટલે મારી તમને વિનંતી છે કે જો કાંકરિયાની મુલાકાતે જાઓ તો આ ટ્રેનમાં જરૂર બેસજો. ટોય ટ્રેનમાં આપણી મુસાફરી શરૂ થાય તે પહેલાં જોઈ લઈએ કે આ ટોય ટ્રેન આખરે હોય છે કેવી અને કેટલી લાંબી. ટોય ટ્રેન ઉપડવા માટે પાવો વાગી ગયો છે, સમય થઈ ગયો છે. હવે આપણે પણ ટોય ટ્રેનમાં બેસીશું અને આખું કાંકરિયા ફરીશું. તો ચાલો પહેલાં ટોય ટ્રેનમાં બેસી જઈએ અને પછી નજારો લઈએ આ ઐતિહાસિક કાંકરિયા તળાવનો. ટોય ટ્રેનની ટિકિટ લીધા બાદ જ્યારે સમય થઈ જાય ટોય ટ્રેન ઉપડવાનો, એટલે આવી રીતે લાઇનમાં ઊભું રહી જવાનું છે અને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું છે. અત્યારે ખાલી લાગતી આ ટોય ટ્રેન થોડી જ વારમાં ભરાઈ જશે. તો ચાલો આપણે આપણી જગ્યાએ બેસી જઈએ અને રાહ જોઈએ ટ્રેન શરૂ થવાની. પાવો વાગતાની સાથે જ આપણી ટ્રેન શરૂ થઈ ગઈ છે. તમે જુઓ, શરૂઆતમાં આની સ્પીડ થોડી ધીમી હશે, પરંતુ બાદમાં આ ટોય ટ્રેનની સ્પીડ થોડી વધી જશે, જેથી તમે થોડી જ મિનિટોમાં આખો કાંકરિયાનો નજારો જોઈ શકો અને તે પણ અલગ અંદાજમાં. હવે હું તમને તમામ ચારે બાજુ દેખાડીશ કે આખું કાંકરિયા કેવું છે અને કેવો છે આનો નજારો. તમે પણ જોઈ લો. આ ટોય ટ્રેનની મુસાફરી એટલી સસ્તી અને એટલી સારી છે કે ન માત્ર બાળકો પરંતુ મોટાઓ અને વડીલો પણ આમાં બેસીને પૂરેપૂરો આનંદ માણે છે. સાથે જ આજુબાજુની તમામ વસ્તુઓ જોતા જાય છે. તમે જુઓ કે અંદરનો નજારો કેવો છે અને કેવી છે આ ટોય ટ્રેન. જો તમે એવું વિચારતા હોય કે હું મારા બાળકને કે પછી મારા પરિવારજનોને કોઈ સારી જગ્યાએ ફરવા લઈ જઉં, તો મારી તમને વિનંતી છે કે એક વખત અમદાવાદના કાંકરિયાની મુલાકાત જરૂર લેજો. કાંકરિયા તળાવ ખૂબ સુંદર તો છે જ, પરંતુ લોકોને આ જગ્યા એટલા માટે પસંદ છે કારણ કે અહીંયા સ્વચ્છતા ખૂબ જ વધુ છે. તમે જુઓ, રસ્તામાં તમને ક્યાંય કોઈ કાગળ રેપર કે પછી કોઈ ગંદકી જોવા નહીં મળે. કદાચ એટલે જ કાંકરિયા સૌથી અનેરું સ્થળ છે. કાંકરિયા તળાવમાં ફરવાની સૌથી વધુ મજા બાળકોને આવે છે, કારણ કે અહીંયા તેમના માટે ઘણી બધી રાઇડ્સ અને ઘણી બધી જગ્યાઓ છે. જો તમને થોડા પૈસા ખર્ચવામાં વાંધો ના હોય તો કાંકરિયા તળાવમાં
રોલર કોસ્ટર ઉપરાંત અનેક એવી ઘણી બધી રાઇડ્સ છે જે બાળકોને પસંદ આવશે અને મોટાઓને પણ પસંદ આવશે. તો જ્યારે પણ કાંકરિયામાં આવો ત્યારે આ રાઇડ્સની મજા જરૂર લેજો. કાંકરિયા ફરવા આવતા લોકો કાંકરિયાની વચ્ચોવચ આવેલી નગીના વાડીની મુલાકાત જરૂર લેતા હોય છે. તમે પણ દ્રશ્યમાં નગીના વાડીની એક ઝલક જોઈ લો. ભાગદોડ વાળી આ જિંદગીમાં તમારા બાળકો અને પરિવાર માટે એક દિવસ કાઢીને અમદાવાદના કાંકરિયાની મુલાકાત જરૂર લો અને આ નગીના વાડી પણ જરૂર જાઓ. હવે જરા આ કિડ સિટીને પણ જોઈ લો. બાળકો માટે તો આ જગ્યા સ્વર્ગથી જરા પણ કમ નથી. આની અંદર તમે જશો એટલે તમને લાગશે તમે એક નવા જ વિશ્વમાં આવી ગયા. જો તમે સાયકલમાં બેસીને કાંકરિયા ફરવા માગતા હો તો તમને ભાડા પર સાયકલ મળી જશે. થોડું ભાડું ચૂકવો અને આખું કાંકરિયા સાયકલ પર બેસીને ફરો. આમાં પણ એક અલગ જાતની મજા તમને આવશે. જેમ જેમ આપણી ટોય ટ્રેન આગળ વધતી જાય છે તેમ તેમ આપણને જોવા મળે છે કાંકરિયાના અલગ અલગ સ્થળો. કેટલાક સ્થળો દરેકથી અનોખા છે. અને હવે આપણી ટોય ટ્રેન આવી ગઈ છે એક બોગદામાં, એટલે કે ટનલમાં. આ ટનલને કૃત્રિમ રીતે બનાવવામાં આવી છે, પરંતુ અંદરનો નજારો એવો જ છે જાણે આપણે કોઈ ખરેખરા ટનલની અંદરથી પસાર થઈ રહ્યા છીએ. જ્યારે આ ટોય ટ્રેન આમાંથી પસાર થાય છે ત્યારે બાળકો અને મોટેરાઓ સૌથી વધુ ખુશ થાય છે અને ચિચિયારીઓ પાડે છે. તો દોસ્તો, આ હતી આપણી સફર અમદાવાદના કાંકરિયા તળાવની, જે આપણે માણી અટલ એક્સપ્રેસ એટલે કે ટોય ટ્રેનના માધ્યમથી. હવે લોકો આ ટ્રેનમાંથી ઉતરી રહ્યા છે. ટોય ટ્રેન, ગાર્ડન, ગેમિંગ ઝોન ઉપરાંત કાંકરિયામાં તમે આવી રીતે બોટિંગની મજા પણ માણી શકો છો. આવી બોટિંગની ફી પણ ખૂબ જ સામાન્ય છે, જે દરેક વ્યક્તિને પોસાય તેમ છે, જેથી જો તમે અહીં આવો તો આ બોટિંગની મજા જરૂર લેજો. દોસ્તો, આ નાના એવા વિડીયોના માધ્યમથી મેં પ્રયાસ કર્યો છે કાંકરિયા તળાવની દરેક નાની મોટી જગ્યા તમને દેખાડવાનો, છતાં ઘણું બધું છૂટી ગયું છે. જો કાંકરિયા તળાવનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી લો. નમસ્કાર.